हेलो फ्रेंड्स, धोरण 12 आंकड़ा शास्त्र ऑनलाइन लेक्चर्स में आप सर्वे स्टूडेंट्स नु हार्दिक स्वागत छे। चैप्टर नंबर 3 सुरेख नियत संबंध आपणे चालू हतो। छेले आपणे निश्चयता नो अंक गण्या अने ए पहेला आपणे दाखलाओ गण्या, सीधी रीतना, टूंकी रीतना, गुणन प्रकार सूत्रना, पूर्णमधिक जे सहसंबंधमां बने छे अने खास करीने आपणे निश्चयकता ना अंकना दाखला गण्या, बराबर। सहसंबंध शोधीने एनो वर्ग करी कैपिटल आर स्क्वेर गण्या। हवे आपणे मिश्र दाखलाओ आपणे एमां आगळ थोड़ा वधीए। सहसंबंध अने प्रवी वाला दाखला छेला बे प्रकारना दाखला बाकी। सहसंबंध अने प्रवी जो आ चेप्टर माथी केटलुं पूछाय एने वात करूं तमने। आ चेप्टर माथी सुरेख नियत संबंध माथी 5 मार्क नो एक दाखलो पूछाय, तमे जाणो छो। एक 5 गुण नो दाखलो छे, एक 3 गुण नो दाखलो छे, 2 गुण नी थियरी पूछाय, अथवा तो कोई दाखलो पूछाय, बे मां गमी पूछी सके। एटले 5 ने 3 8 ने 2 10, एक गुण नो विकल्प ने एक गुण नो प्रश्न, 12 गुण नो चेप्टर छे स्टूडेंट्स। एटले आमांथी ज पूछवाना छे। 5 गुण ना दाखला मां तमने खबर छे, तमे खाली कोष्टक बनावशो तो पण 2.5 मार्क मळे छे, 2 मार्क मळे छे, बराबर। अने पछी सूत्र लखो अने किंमत मूको तो पण तमने मार्क। एटले चेप्टर दाखलानी गणतरी अने मार्कनी दृष्टिए खूब ज सहेलू चेप्टर, बराबर छे। हवे आपणे जे भणवाना छीए ई थोड़ोक आगळ लेवले अने पछी आ चेप्टर पूर्ण थशे। सहसंबंध अने प्रवी वाला दाखला, त्यार पछी सहविचलन वाला दाखला ए करावीश, अने त्यार पछी आ चेप्टर मां बीजू कोई बधा ज प्रकार आवी जशे, बराबर। अने ज्यारे आपणे मळीशुं त्यारे तो आपणे फरी पाछा विस्तृत माहिती अने तमने आमां जे हजी वधारानी माहिती प्रेक्टिस એ પણ આપણે થશે। હવે આપણે ખાસ કરીને હું તમને એ વાત કરું કે સહસંબંધ અને પ્રવી વાળા દાખલા ઈ ક્યાં પ્રકારના હોય, જો સાંભળજો। નીચે ચેપ્ટર નંબર 3 નો વિભાગ ઈ પેજ નંબર 153 ઉપર છે દાખલો, બરોબર। અને એનો દાખલો 3 છે। નીચેની માહિતી પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવો। વેચાણ એટલે કે वेचाण एटले शुं थशे, वेचाण वधे तो खर्च वधे के खर्च वधे तो वेचाण वधे, खर्च वधे तो वेचाण वधे। एटले हमेशा पेलू ई वाय जोई, जो वेचाण एटले वाय अने जाहेरात खर्च एटले एक्स। ई आपणे कहेशे नहीं, आपणे जाते विचार, कारण के आ चेप्टर मां मात्र एक ज रेखा मेळवानी छे अने एनुं नाम छे वाय नी एक्स पर नी। एटले हमेशा पेलू हशे नी, के ने नी, આ ની પેલાનો શબ્દ વાય જ હોય હંમેશા, યાદ રાખજો, આ ટેકનિક છે। વેચાણ ની જાહેરાત ખર્ચ પરની, એટલે વાય ની એક્સ પરની, વેચાણ વાય છે અને જાહેરાત ખર્ચ શું છે એક્સ, ઓકે। મધ્યક આપ્યો છે 10, એટલે કોનો મધ્યક, એક્સ નો મધ્યક એટલે એક્સ બાર કહેવાય, વાય નો મધ્યક એટલે વાય બાર કહેવાય, ઓકે। આ વસ્તુ આપી પ્રવી પ્રમાણિત વિચલન ને એસ કહેવાય, પ્રવી એટલે એસ, કોનું છે તો કે એક્સ નું એટલે એસ એક્સ, અને આ વાય નું છે એટલે એસ વાય। અને સહસંબંધ આપી દીધો, સહસંબંધ અને પ્રવી, એટલે યાદ રાખજો આ પ્રકાર કયો થયો, સહસંબંધ અને પ્રવી। સૂત્રોનું લિસ્ટ કાઢજો, તમારા ચોપડામાં લખેલું સૂત્રોનું લિસ્ટ કાઢજો અને લિસ્ટમાં જોજો કે સહસંબંધ અને પ્રવી વાળા સૂત્રો મેં તમને લખાવેલો છે। બધા દાખલા પૂરા થાય ટૂંકા દાખલાઓ માટે ખાસ કરીને મેં લખાવ્યું કે સહસંબંધ અને પ્રવી વાળું સૂત્ર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એ। અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને નિશ્ચયકતાનો અંક શોધવાનો હતો, કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર, ત્યારે પણ આપણે આવું એક સૂત્ર આવ્યું હતું, તો એ મુજબ દાખલો ગણવાનો રહેશે। જો આપણે દાખલો ગણાવું છું, પેલા વેલા આન્સર, પેલું કામ શું કરવાનું તો કે બી મેળવવાનું, એ આપણે ભૂલવાનું નથી। પેલું કામ મેળવવાનું છે બી, બી બરાબર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ। આર બરાબર કેટલા આપ્યા, તો કે 0.8, બરોબર। એસ વાય કેટલા આપ્યા છે, તો કે 12, અને એસ એક્સ કેટલા આપ્યા છે, તો કે 3 ચોક 12, બરોબર। 4 8 32 એટલે 3.2 આવશે, બી બરાબર 3.2। ત્યાર પછી આપણે શું મેળવવાનું છે, એ મેળવવાનું છે, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર। આપણે સૂત્ર તમે જાણો છો કે એ બરાબર શું થાય, વાય બાર માઇનસ બી એક્સ બાર, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર। આ સૂત્ર બરોબર છે, વાય બાર કેટલો આપ્યો છે, વાય બાર બરાબર 12 છે,
बी बराबर केटला आप्या छे तो के हमणा मेळ्या 3.2 एक्स बार बराबर केटला मेळ्या एक्स बार बराबर तो के 10 एक्स बार बराबर केटला मेळ्या तो के 10 3.2 गुणिया 10 એટલે 32 થશે બરોબર જો 4 8 32 એટલે 3.2 થયા અને y બાર બરાબર કેટલા આવ્યા સોરી 90 આવ્યા છે 90 આ ગયા આયા જોવાનું છે y બાર બરાબર કેટલા આવ્યા છે 90 આવ્યા છે એટલે 90 માઈનસ 32 બરોબર તો કેટલા થી 10 માંથી 2 જાય તો 8 અને 8 માંથી 3 જાય 5 એટલે a બરાબર 58 જવાબ આવ્યો a બરાબર કેટલા આવ્યા 58 ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ્સ a બરાબર y બાર માઈનસ bx બાર 3.2 ગુણ્યા 10 એટલે કેટલા થશે 32 90 માંથી 32 જાય તો કેટલા થાય 58 અને હવે ટાઇટલ આપવાનું y ની x પરની નિયત સંબંધ રેખા એવું ટાઇટલ આપી દેવાનું y cap बराबर a plus bx આ સૂત્ર y cap बराबर અને તમને હવે તો સાવ સહેલું લાગે કારણ કે આપણે મોટા દાખલાઓ શીખી ગયા એ સિસ્ટમ શીખી ગયા પણ પછી તમને તૈયાર વસ્તુ આપી દે તો તમારા માટે દાખલો કેવો થઈ જાય સાવ સહેલો a बराबर 58 b बराबर 3.2 અને x એમનો એટલે 58 plus 3.2x આ y ની x પરની નિયત સંબંધ રેખા થઈ બરોબર છે સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે અને આના પછીનો આપણે દાખલો ભણીશું હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ભણીએ હજી એના જેવો છે વિભાગીનો ચોથો દાખલો છે અને આ દાખલો બોર્ડમાં બહુ જ પૂછાય છે એટલે તમને એક જ્યારે દાખલો ગણો ત્યારે તમે બાજુમાં આઈએમપી લખી નાખજો કે તમને ખ્યાલ આવે કે આવા પ્રકારનો દાખલો એક બોર્ડમાં પૂછાય જ છે કારણ કે બોર્ડમાં જ્યારે દાખલાઓ પૂછાય છે ત્યારે ખાસ એ જ બાબત ધ્યાનમાં રાખવામાં આવે કે દરેક પ્રકારનો દાખલો લે એવું ન વિચારે કે આમાંથી ટ્વિસ્ટ શું છે ના પણ ટૂંકમાં દરેક પ્રકાર આવી જાય છે દરેક વસ્તુ પૂછાય છે બરોબર એટલે દરેકે દરેક વસ્તુ ભણ્યા છે કે નહીં સ્ટુડન્ટ્સ આ વસ્તુ મહત્વની એટલે પ્રકાર મહત્વનો છે કે દરેક પ્રકારના આપણે દાખલાઓ આવરી લઈ તો સ્ટુડન્ટ તમને દાખલા કેવા ગણવા પડશે સાવ ઇઝી તમે જાણો છો કે પહેલા આપણે થિયરી ભણ્યા નિયત સંબંધ એના ગુણધર્મો ત્યાર પછી સૂત્રોની સમજૂતી ત્યાર પછી આપણે પૂર્ણ મધ્યકની સીધી રીતનો દાખલો ટૂંકી રીતનો દાખલો અને એના પછી નિશ્ચયકતાનો બરોબર અને ત્યાર પછી બે રેખામાંથી પસાર થાય એવા દાખલા ગણ્યા નિશ્ચયકતાનો અંક મુજબ ગણ્યો તો અને હવે આપણે સહસંબંધ અને પ્રવીવાળા દાખલા તો આ બધા પ્રકાર તમે આટલા હું જે બોલ્યો એ નોટ્સ કરી લેવાય કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે આટલા આટલા પ્રકારના દાખલાઓ ગણવાના છે અને એ મુજબના પ્રકારના દાખલા ગણી લ્યો તો આ વર્ષે તમને કોઈ પણ જાતનો કે પ્રોબ્લેમ નહીં થાય અને સ્ટુડન્ટ્સ આપણે દર વર્ષે કહી છે સ્ટુડન્ટ્સની ખબર છે કે દાખલાઓ આવી જ જાય છે બધા દાખલાઓ અને પૂછાય છે એટલે માત્ર તમારે જરૂર છે પ્રેક્ટિસ કરવાની જે દાખલા કરાવ્યા તમને એમ થાય કે બીજા નથી ગણવા તો જે દાખલા કરાવ્યા છે એની તમે પ્રેક્ટિસ કરો એની દાખલા ગણો તો પણ કેવું પડશે સાવ સહેલું જો ફરી પાછો એના જેવો દાખલો ચોથો દાખલો છે નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે તમારું અનુમાન મેળવો y ની x પરની એટલે એમ કહેવા માંગે પાકના ઉપજની વરસાદ પરની નિયત સંબંધ રેખા મેળવો ચોપડી મેં લખ્યું હોય પાકના ઉપજની વરસાદ પરની નિયત સંબંધ રેખા મેળવો જો વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે તમારું અનુમાન કરો સ્ટુડન્ટ પહેલા આપણે શું જો પહેલા તમને કહી દઉં કે તમને આપ્યું છે શું એ આપણે તમને કહી દઉં તો અહીં એક્સ બાર આપ્યા છે 18 વાય બાર બરાબર કેટલા આપ્યા 970 બરોબર ત્યાર પછી એસએક્સ આપ્યું પ્રવી એટલે એસએક્સ બરાબર 2 આપ્યા છે અને એસવાય બરાબર 38 આપ્યા અને આર બરાબર 0.6 જો સહસંબંધ અને પ્રવી વાળો દાખલો થયો કહેવાય તો આપણે પહેલો વેલું કામ શું મેળવીએ બી મેળવવાનું આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ આર બરાબર કેટલા આપ્યા છે તો કે 0.6 એસવાય કેટલા છે તો કે 38 ભાગ્ય 2 ઓકે સ્ટુડન્ટ ત્યાર પછી 19 2 38
970 बी बराबर के तो अगर चार एक्स बार बराबर के तो के अठार त्यार पछी 11.4 अने 18 आ बेनो तमे गुणाकार करवानो छे एटले तमे गुणाकार करशो एटले 205.2 आवशे। त्यार पछी आ बेनी तमारे शुं करवानी छे बादबाकी ए बराबर तमने मळशे 764.8 बराबर आ बेनी बादबाकी करशे एटले शुं मळशे 764.8 जो आ बेनो गुणाकार केटला थाय 18 9 बगड़ो वधी 7 आ रीतना तमे डायरेक्ट ही गुणाकार करी शको 205.2 आव्या आ बेनी बादबाकी करी एटले 764.8 आवे छे। हवे आपणे टाइटल आपीए तमे जाणो छो नियम मुजब वाई नी एक्स पर नी नियत संबंध रेखा आवुं आपणे टाइटल आपी दईए y cap बराबर a प्लस बी एक्स ए बराबर के 764.8 b बराबर 11.4 અને x એમ ના આ તમે જાણો છો આપણા નિયમ મુજબ અંડરલાઈન ગલગલિયાવાળી લીટી બરાબર તો આ સૂત્ર તમે હું આ સિસ્ટમ મુજબ આપણે તમને યાદ રહીએ કે ઓ સર આ રીતના અંડરલાઈન કરે આપણે કરીએ તો આપણે y ની x પર ની નિયમ રેખા મેળવી હવે રકમમાં શું કીધું જો વરસાદ વરસાદને x કહેવાય જો વરસાદ 20 સેમી પડે એટલે કે x ની જગ્યાએ આપણે 20 મૂકશું y કે બરાબર 764.8 પ્લસ 11.4 કૌંસમાં 20 બરાબર સ્ટુડન્ટ તો આ બેનો તમારે શું કરવાનો છે 11.4 ગુણ્યા 20 આ બેનો તમે ગુણાકાર કરો મોટે થઈએ 114 દુ 228 થાય બરાબર કારણ કે આ મીંડુ પોઈન્ટ છે એટલે એક મીંડુ ઉડી જશે એટલે ડાયરેક્ટ થઈ જશે 228 અને ત્યાર પછી આ બેનો શું કરવાનું રહેશે તમારે સરવાળો બરાબર 700 ને 200 900 અને 64 ને 28 92 બરાબર 92 એટલે 792.8 સોરી 992.8 700 200 900 બરાબર 992.8 અને ઈ શું આવ્યો કિલોગ્રામમાં વાય કિલોગ્રામમાં છે આટલી ઉપર થશે આ તમારો આન્સર રહેશે 992.8 કિલોગ્રામ બરાબર કે જ્યારે વરસાદ આમ જવાબનું વાક્ય લખી શકો કે જ્યારે સરેરાશ વરસાદ 20 સેમી હોય ત્યારે પાકનું ઉત્પાદન પાકની ઉપજ 992.8 કિલોગ્રામ થશે સ્ટુડન્ટ્સ તો તમને ખ્યાલ આવી ગયો હશે આર આવી ગયો એક્સ બાર આવી ગયો વાય બાર બરાબર એસ એક્સ અને એસ વાય અને ઈ મુજબ સૌપ્રથમ આ સૂત્ર મૂકવાનું હવે પછીના દાખલાઓ આપણે જ્યારે ગણીશું ઈ કેવા હશે કોવેરિયન્સ ઓફ એક્સ વાય અથવા તો સહવિચરણ વાળો દાખલો કરાવીશ જેથી તમને ખ્યાલ આવે અને લખી લેજો હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ગણીએ પેજ નંબર 154 ઉપર પાંચમો દાખલો વિભાગીનો જ છે નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો જો કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ બજાર કિંમત વિશે અનુમાન કરો વિગત આપ્યું રોકાણ આપ્યું છે અને 6 માસ બાદ કિંમત રકમમાં કહી દીધું જો તમને y ની x પરની એટલે y જે છે એ 6 માસ બાદ બજાર કિંમતનું અનુમાન કરો પેલું હોય ઈ x છે અને આ y છે ઓકે બરોબર તો પેલા વેલા 6 માસ અને રકમમાં કીધું જો તમે વાંચો 6 માસ બાદ બજાર કિંમત વિશે અનુમાન કરો એટલે છેલ્લે y નું જ અનુમાન કરવાનું હોય x ની કિંમત આપી હોય અને y નું અનુમાન કરવાનું હોય એટલા માટે એ પણ ખબર પડી જાય બરોબર તો પેલા વેલા આન્સરમાં આપણે શું કરીશું કે અહીં x બાર બરાબર 40 આપ્યા y બાર બરાબર 50 આપ્યા હવે જો આ જે નવી વસ્તુ આવી સ્ટુડન્ટ જાણજો વિચરણ શબ્દ આપ્યો છે વિચરણ તો વિચરણ
जो प्रमाणित विचलन એટલે SS तो विचलन એટલે શું થાય a स्क्वेर x એટલે કે a स्क्वेर x बराबर 100 આઈ પાછ પછી a स्क्वेर y बराबर 256 આઈ પાછ જો આમાં SX ની તમારે જરૂર હોય ક્યારેક આની પહેલાનો જે દાખલો કરાયો હોય એમાં a स्क्वेर x આપ્યા હોય તો વર્ગમૂળ કાઢ નાખવાનું 100 નો વર્ગમૂળ 10 SX થઈ જાય આ a स्क्वेर x આપ્યો છે અને બીજી એક વસ્તુ કે ગયા વખતે ના બે દાખલા કરાવ્યા ઈ બે સહસંબંધ આપ્યા હતા અહીંયા સહવિચરણ આપ્યું છે એટલે જ્યારે સૂત્રોની સમજૂતી કરાવી ત્યારે હજી બીજું સૂત્ર મેં લખાવેલું હતું સહવિચરણ વાળું એટલે સ્ટુડન્ટ સહવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ એક્સ વાય એને સહવિચરણ કહેવાય બરાબર આ તમને આપી દીધું 80 બરાબર અહીં આટલી વિગત આપી છે સ્ટુડન્ટ્સ પહેલું વેલું કામ શું કરશું આપણે તમે જાણો છો બી મેળવવાનું આપણે બી મેળવશું b बराबर कोवेरियंस ऑफ एक्स वाई अपॉन ए स्क्वेर एक्स कोवेरियंस ऑफ एक्स वाई लगेला था से 80 ए स्क्वेर एक्स बराबर जो तैयार आई पाच छे 100 80 भागी 100 लगेला था से 0.80 आ b मिली गया त्यार पछी आपणे शू मेळवशू a a बराबर y बार माइनस bx बार a बराबर y बार माइनस bx बार तो y बार केटला आई पाच छे जो छे 50 b बराबर 0.80 અને x બાર કેટલા આપ્યા 40 0.80 એને ગુણ્યા 40 કરવાના છે આ બે નો તમે ગુણાકાર કરો 8 4 32 બરાબર અને બે આ આ જે બે પોઈન્ટ અને આ બે પોઈન્ટ એ બે ઉડી જશે એટલે 32 અને કેલ્ક્યુલેટર માં તમે ખાસ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે 18 50 માંથી 32 જશે એટલે 18 આવશે એ આવ્યો હવે તમે જાણો છો પહેલું વેલું ટાઇટલ આપણે શું આપીએ છે y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા આપણે આ ટાઇટલ આપ્યું y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a + bx a બરાબર કેટલા છે 18 b બરાબર કેટલા આપ્યા 0.8 અથવા તો 80 બે માં ગમે લખી ચાલે અને x એમ ન બરાબર તો 18 વત્તા 0.80x આ તમારો જવાબ રહ્યો હવે રકમમાં શું કીધું વાંચો જો જો કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે એટલે કે x ની જગ્યાએ રોકાણ લાખમાં છે એટલે x ની જગ્યાએ 45 મૂકવાના છે તો 6 મહિના પછી બજાર કિંમત કેટલી રહેશે એ આપણે એની કિંમત એટલે આમાં x ની જગ્યાએ તમારે 45 મૂકવાના છે લખું છું x બરાબર 45 કાઉન્સમાં લાખ વાય કેપ બરાબર 18 વત્તા 0.80x 18 પ્લસ 0.80 કાઉન્સમાં x ની જગ્યાએ 45 મૂકું છું બરાબર x ની જગ્યાએ શું મૂકું છું 45 હવે આપણે જો આ x ની જગ્યાએ આપણે 45 લાખ મૂક્યા એટલે 80 0.80 અને આ 45 આ બે નો ગુણાકાર કરવાનો છે એટલે આવશે 36 બરાબર છે અને 36 અને વત્તા 18 આ બે નો સરવાળો કરો 8 ને 14 નો ચોગડો વધી 1 4 ને 5 એટલે આવ્યો y કેપ બરાબર 54 અને લાખ રૂપિયામાં છે એટલે બાજુ લખવાનું લાખ રૂપિયા જ્યારે 45 લાખ રૂપિયાનું કોઈ શેર બજારમાં રોકાણ કરવામાં આવે ત્યારે એને કેટલું મળશે 6 મહિના પછી એની કિંમત 54 લાખ રૂપિયા મળશે તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે પહેલા વેલે x બાર y બાર મેળા a સ્ક્વેર x a સ્ક્વેર y આ દાખલામાં 9 પોઈન્ટ આપ્યો ત્યાર પછી b મેળવવાના ત્યાર પછી a અને y કેપ અને એનું સૂત્ર ખાસ કરીને યાદ રાખજો સહવિચરણ x y લખો તો ચાલે બરોબર એટલે અને અહીંયા વિચરણ x લખો તો ચાલે પણ આપણે એનો સંકેતમાં લખું અનો આપણે સંકેત શરૂઆતમાં લખેલું કોવેરિયન્સ ઓફ x / a² x એટલે આ રીતના આપણે મૂક્યું તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો છે અને તમે લખી લેજો હવે સ્ટુડન્ટ્સ આપણે એક દાખલો એવો ગણીએ વિશિષ્ટ દાખલો જેથી તમને ખ્યાલ આવી જાય સ્વાધ્યાય f નો 7મો દાખલો વિશિષ્ટ દાખલો છે અને વિશિષ્ટ દાખલો એવો છે જે તમને આખા ચેપ્ટરનો ઓમ જોઈએ તો સેલો નો ઓમ જોઈએ તો અગ્રમગ્ર જો આ પૂછે તો 5 માર્ક માં પૂછાય બરોબર m બરાબર 12 સિગ્મા x બરાબર 30 સિગ્મા y 5 સિગ્મા x સ્ક્વેર 670 સિગ્મા xy બરાબર 344 પાછળથી
માનું આટલી રકમ આપી છે, રકમ લખી નાખજો તમે, રકમ મેં લખી દીધી તમને, તમને જરાય પ્રોબ્લેમ ન પડે. પાછળથી માલુમ પડ્યું કે એક જોડ 10-14 ને બદલે 11-4 લેવાઈ ગયા. ભૂલ વાળો ધારલો કે ભૂલ થઈ ગઈ, 10-14 લેવાની હતી એના બદલે 11-4 લેવાઈ ગઈ. તો ઉપર્યુક્ત માપોને સુધારી વાય ની એક્સ પરની નિય સંબંધ રેખા મેળવો અને એક્સ બરાબર 5 માટે વાય નું અનુમાન કરો. હવે દાખલામાં ભૂલ થઈ ગઈ, ભૂલને સુધારવી પડશે. લેવાની હતી જોડ 10-14, મે બદલે શું લેવાઈ ગઈ 11-4, તો ભૂલને સુધારવી પડશે. પેલા જો આ ખોટી માહિતી, એમાં તમને રકમમાં એક્સ વાય એટલે ખોટું શું છે, 10-14 ને લેવાને બદલે 11-4 લેવાઈ ગઈ એટલે 11-4 આ ખોટી છે. અને આપણે અહીંયા તમને હું બે પાઠ પાડી દઉં એટલે વાંધો ન આવે. આ છે સાચી માહિતી, સાચી માહિતી. ઓકે, તો તમને આટલી બધું બરોબર. પેલા પેલા એક્સ સ્ક્વેર સાચી માહિતી શું છે જોવો છે, 10-14 આ 10 અને 14 આ એક્સ કહેવાય, આ શું કહેવાય, વાય કહેવાય. તો 10-14 ને બદલે 11-4 લેવાય ગઈ, તો આ તો સીધી રીત દેખાય જ છે, એક્સ સ્ક્વેર પછી એક્સ વાય બરોબર. તો સીધી રીત પેલા એક્સ નો વર્ગ કેટલો થાય, 11 નો વર્ગ 144, ત્યાર પછી એક્સ અને વાય નો ગુણાકાર 11 × 44. ઓકે, ત્યાર પછી સાચી માહિતી, એમાં એક્સ સ્ક્વેર 10 નો વર્ગ 100 અને એક્સ વાય 14 × 10 = 140. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સાચી માહિતી થઈ. હવે હવે શું કરવાનું છે સાંભળજો તમે, હવે આપણે સાચું મેળવવાનું છે. જો હવે સાચો મેળવું છું, સાચો સિગ્મા એક્સ આ રીતના તમારે મેળવવાનું સાચો. કુલ માંથી 30 કુલ છે, એમાંથી ખોટું બાદ, 11 બાદ અને સાચું પ્લસ, પ્લસ 10 કરું છું. 30 માંથી 30 ને 10 40, 40 માંથી 11 જાય તો 29 બરોબર. 30 માંથી 30 ને 10 કેટલા થયા 40, અને એમનો કહો પ્રધાન 30 માંથી 11 જાય તો 19 ને 10 29. ત્યાર પછી સાચો સિગ્મા વાય, જો ખોટું બાદ કર્યું અને સાચું ઉમેરું છું, આ સૂત્ર છે, આ કુલ સિગ્મા એક્સ માંથી ખોટું બાદ અને સાચું પ્લસ, આ યાદ રાખજો તમે. ત્યાર પછી સાચો સિગ્મા વાય, સાચો સિગ્મા વાય મેળવવા માટે શું કરવાનું છે, તો કે કુલ કેટલા આપ્યા છે 5, એમાંથી ખોટું બાદ 4, સાચું પ્લસ 14, 14 5 માંથી 4 છે તો 1 ને 14 15 બરોબર. આ સિગ્મા વાય એવું. ત્યાર પછી સાચો સિગ્મા એક્સ સ્ક્વેર, હવે સિગ્મા એક્સ સ્ક્વેર કુલ કેટલા આપ્યા છે જોવો છે, 670, એમાંથી ખોટું બાદ, ખોટું કેટલું છે 144, અને સાચું કેટલું છે તો કે 100. આ રીતના કરે, જો 144 અને 100 બરોબર, તો કેટલા થાય 670 અને 100 એટલે 770. 770 માંથી આપણે નો તમે પે કેલ્ક્યુલેટર તમે આ રીતના કરી શકો કે 670 ને 100 કેટલા થાય 770, એમાંથી તમે 144 બાદ કરી નાખો તો 10 માંથી 4 જે તો 6, 6 માંથી 4 જે તો 2, અને 7 માંથી જે 6 એટલે 626 આવ્યા. અને એમનો ખબર પડે તમારે પહેલા બાદ બાકી કરીને પછી પ્લસ કરો તોય તમારા માટે એ છે કે 10 માંથી 4 જાય તો 6 થાય, 6 માંથી 4 જાય તો 2 થાય, અને 5 માંથી 400 બરોબર, 6 માંથી જાય તો 5 થાય એટલે 526 અને 100 એટલે 626 એટલે બાદ બાકી આ રીતના. ઓકે, ત્યાર પછી તમારા માટે શું કરવાનું, સાચો સિગ્મા એક્સ વાય કયો, સાચો સિગ્મા એક્સ વાય તું કુલ કેટલા છે 344, એમાંથી ખોટું કેટલું છે તો કે 44, સાચું કેટલું તો કે 140. હવે જો સ્ટુડન્ટ આ ખ્યાલ આવી જાય, 344 માં 44 જાય તો કેટલા થાય 300 થાય, 300 + 140 એટલે 440. તો તમને આ સાચો સિગ્મા એક્સ વાય થયો. હવે આપણે શું કરવાનું છે, તો કે બી મેળવવાનો છે. હવે આપણે જેમ દાખલો ગણતા હતા કે એન બરાબર તમારી પાસે 10 છે, સિગ્મા એક્સ મળી ગયો, સિગ્મા વાય, હવે સીધી રીતનો દાખલો, જ્યારે તમને સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ હોય, સિગ્મા એક્સ હોય આવું બધું જો, તરત તમારા માઇન્ડમાં થાય કે સાહેબ આ તો સીધી રીતનું છે બધું, તમને તે ઓલામાં કોષ્ટકમાંથી પહેલા તમે મેળવતા હતા અને હવે અત્યારે તૈયાર આપી દીધું છે. ખાલી મેઇન આ દાખલામાં નવીન વસ્તુ શું જોવા મળી, ભૂલ વાળી વસ્તુ.
આ લેવાને બદલે આ લેવાઈ ગયું, ખોટી વસ્તુ આ થઈ અને સાચી વસ્તુ આ થઈ, એને પેલા ભૂલને સુધારી નાખી અને હવે આપણે જેમ મેળવતા હતા એમ તમારે મેળવવાનું. પેલા વેલા તમારે બી નું સૂત્ર મૂકશું આપણે, બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. બરાબર, હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ, એન બરાબર કેટલા છે? હવે સ્ટુડન્ટ આમાં આપણે બી ની કિંમત મૂકવાની છે. આપણે સૂત્ર શું મૂકશું? બી બરાબર, ફરી પાછું બોલું છું, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. ફરી પાછી કિંમત મૂકું, બોલો સૂત્ર, એન બરાબર બાર, સિગ્મા એક્સ વાય કેટલા આપ્યા છે આપણી પાસે? જો આની કિંમત જોતા હવે આ જોજો, 440 માઇનસ સિગ્મા એક્સ કેટલા મળ્યા? 29. સિગ્મા વાય કેટલા મળ્યા? 15. એન એટલે 12. સિગ્મા એક્સ વાય કેટલા છે? 626. અને અહીંયા જે 29 હોય જાય 29 તો તમે જાણો જ છો. એટલે ટૂંકમાં સાચી કિંમત લેવાની, નવી કિંમત લેવાની છે. હવે આપણે આ બેનો ગુણાકાર કર્યો, 5280 આવ્યો, આ બેનો ગુણાકાર આવ્યો 435, ત્યાર પછી આ બેનો ગુણાકાર આવ્યો 7512, આનો વર્ગ કર્યો 29 × 29 એટલે 841, ત્યાર પછી આ બેની બાદ બાકી કરી 5845 અને 4845 એને ભેગા 6671 કરી એટલે 0.7. બરોબર, પોઈન્ટ પછીનો એક આંકડો લખો તો પણ ચાલશે, એટલે 0.7 આવ્યો. વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા, હવે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, આ તમે જાણો છો આ નિયત સંબંધ રેખા. એમાં પહેલા વેલા આપણે એ મેળવવું પડશે, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલા મળ્યા? તો કે જો એક્સ બાર સિગ્મા એક્સ આઈપોન સિગ્મા વાય, સૌ પ્રથમ કામ શું કરવાનું છે તમારે? એક્સ બાર અને વાય બાર મેળવવાનું કામ. તો 29 ભાગ્યા એન એટલે કેટલા છે? 12, એટલે 29 ભાગ્યા 12 કરી જુઓ અને 15 ભાગ્યા 12 કરી જુઓ, તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણી પાસે કેટલા આવશે? 1.25. તમે એક્સ બાર અને વાય બાર મેળવી લેજો એટલે તમને મળી જશે બી બરાબર 0.7. અને એક્સ બાર કરો છો, 29 ભાગ્યા 12 કરો એટલે 12 × 2 = 24 એટલે 2.42 આવશે. 1.25 માઇનસ 2.42 અને 0.7 નો ગુણાકાર કરો, 2.42 અને 0.7 એટલે 1.69. આ બે ની બાદ બાકી કરશો એટલે માઇનસ 0.44 આવશે. બરાબર, કારણ કે મોટામાં નાનું 9 માંથી 5 = 4, 6 માંથી 2 = 4 એટલે માઇનસ 0.44. હવે એની રેખામાં સૂત્રમાં કિંમત મૂક દે, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ માં માઇનસ 0.44 પ્લસ 0.7 અને એક્સ એમના. હવે એક્સ બરાબર રકમમાં કીધું છે, જો એક્સ બરાબર 5 હોય તો વાય ની કિંમત નું અનુમાન કરો, એટલે એક્સ બરાબર 5 લેતા વાય કેપ બરાબર માઇનસ 0.44 પ્લસ 0.7 કૌંસમાં 5 માઇનસ 0.44, 7 × 5 = 35 એટલે 3.5 આવશે. 3.5 માંથી ઓછે વતે ઓછા આ બે ની બાદ બાકી કરશો એટલે 3.06 આ વાય કેપ. ઓકે સ્ટુડન્ટ, તો તમને ખ્યાલ આવી ગયો હશે, જોઈ લેજો તમે હજી એકવાર, કારણ કે પેલા ખોટી માહિતી અને સાચી માહિતી એ સુધારી લખ્યું છે. જો ઉપર્યુક્ત માપોને સુધારીને પછી રેખા મેળવો, એટલે આ બધાને સુધાર્યા, ખોટી માહિતી 10-14 ને બદલે 11-4 લેવાઈ ગઈ, જો બદલે આ લેવાઈ ગઈ એટલે આ ખોટી માહિતી છે. સીધી રીત છે, માટે પેલા એક્સ સ્ક્વેર કર્યા અને એક્સ વાય કર્યા, સાચી માહિતીમાં એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. હવે કુલમાંથી ખોટું બાદ કરતા ગયા અને સાચું ઉમેરતા ગયા બધામાં, એટલે માહિતી મળી ગઈ. પછી તો તમે આ રીતના દાખલો ગણો જ છો. બરોબર, પેલા બી મેળવું, પછી એ મળ્યું, વાય ની એક્સ પર ની નિયત સંબંધ રેખા અને છેલ્લે એક્સ બરાબર 5 મળ્યા જવાબ. તો તમને સ્ટુડન્ટ ખ્યાલ આવી ગયો છે. અને આજનું હોમવર્ક, આજે કરાવેલા બધા દાખલા, થિયરી અને ખાસ કરીને બધી જ બાબતો તમારે લખવાનું છે. બરોબર છે, અને પ્રેક્ટિસ કરી લેજો જેથી આ ચેપ્ટર્સમાં કાંઈ વાંધો આવે નહીં.